નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. તળાજા તાલુકાના માથાવાડા ગામે વિવિધ વિકાસના કાર્યોમાં ગેરરીતિ થવાના આક્ષેપ સાથે યુવાને તાલુકા કચેરી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. તળાજા તાલુકાના માથાવાડા ગામે થતા વિવિધ વિકાસના કામોમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે આજે યુવાને તાલુકા પંચાયત કચેરી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. બનાવની વિગત એવા પ્રકારની છે કે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મથાવાડા ગામના અનિલભાઈ ભોજાભાઈ ચાવડા નામના એક જાગૃત નાગરિક તરીકે ગામમાં થતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે અવાજ ઉઠાવ્યો છે. તેઓએ તાલુકા પંચાયત કચેરી સહિતની કચેરીઓમાં લેખિત એવો આક્ષેપ સાથે જણાવ્યું છે કે માથાવાડા ગામમાં હાલમાં નવું મોક્ષાધામ વિસ્તારમાં નાળાનું તેમજ શાળામાં ટોયલેટ બ્લોકનું બાંધકામ ગ્રામ પંચાયત કચેરી માથાવાડા દ્વારા હાલમાં કરવામાં આવી રહ્યું છે, જેમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપો કરાયા છે. બાંધકામના નિયમ મુજબ લોખંડ, સિમેન્ટ તેમજ શેત્રુંજી કે બોડેલીની રેતીનો ઉપયોગ થતો નથી. નાળામાં તો બિલકુલ લોખંડ પણ વાપરવામાં આવ્યું ન હોવાનું જણાવ્યું છે. ખારી રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ એક તો આ ગામ દરિયા કિનારે આવેલું હોય, લૂણો લાગવાનો પ્રશ્ન છે, તેમાં આવી ખારી રેતી વાપરવાથી આવનારા સમયમાં લૂણા લાગી શકે, તમામ બાંધકામ ખંડેર હાલતમાં થઈ જવાની શક્યતા છે. શાળાના ટોયલેટ બ્લોકના પાયા ખોદ્યા વગર જ, તળિયે બીમ નાખ્યા વગર જ સીધું પ્લિન્થ લેવલ સુધી ઈંટોથી ચણી લેવલનો આરસીસી કામ કરેલ, જે વિદ્યાર્થીઓ વાપરી શકશે નહીં. આ ત્રણેય બાંધકામમાં પાણી પાવા માટે કોઈ માણસ પણ રાખવામાં આવ્યો નથી અને ગામમાં પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે, તે પણ એક પીવાલાયક પાણી ન હોવાનું જણાવ્યું છે અને ગામ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ આવે તો સત્ય અને ખરી હકીકત બહાર આવી શકે તેમ છે. હાલ તો યુવક જાગૃત નાગરિકે ગંભીર આક્ષેપો સાથે તાલુકા પંચાયત કચેરી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ આવે તેવી સરકાર સમક્ષ યુવાને માંગણી કરી છે. જોકે ખરેખર ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે ખરું. સમ્રાટ સમાચાર, તળાજા. જી, તમારું નામ? મારું નામ જ્ઞાતિ ભરવાડ, એટલે અટક ચાવડાથી અનિલભાઈ ભોજાભાઈ, ગામ મથાવડા, તાલુકો તળાજા. અનિલભાઈ, શું તમારો પ્રશ્ન છે? પ્રશ્ન મારો એવો છે કે હું જે રહું છું મારા ગામની અંદર, જે ગામ પંચાયત હોય એ ગામ પંચાયતની અંદર સરપંચને અને જે પૂર્વ મતલબમાં પહેલાં હતા એ મંત્રીએ બંને થઈને આટલો ગામની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે કે જો આ ભ્રષ્ટાચારની પાછળ જો કોઈ સારી ટીમ આવી હોય તપાસ માટે તો 1,50,000 રૂપિયાનો આની અંદર ભ્રષ્ટાચાર મારા ગામની અંદર નીકળે એમ છે. કયા કયા કામમાં ભ્રષ્ટાચાર થયો છે? કામની અંદર તમે કહો તો જો રોડ રસ્તા છે, બ્લોક ટેલિંગનું કામ છે, પછી સ્કૂલની અંદર સંડાસ બાથરૂમનું કામ ચાલુ છે, પછી અમારા ગામની બાજુમાં કાઢડા વિસ્તાર છે ત્યાં નાળાનું કામ ચાલુ છે. મતલબ આ ટોટલ જેટલા જે ઠરાવો થકી જે પાસ કરાવેલા કામ છે એ બધા કામની અંદર આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે અને મારી જેમ જો આમ નાગરિક કોઈ પણ એક્શનમાં આવે છે તો એને ડરાવી ધમકાવીને બેસાડી દેવામાં આવે છે. આ બાબતે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી? આ બાબતે મેં તાલુકા પંચાયત કચેરીમાં કરી છે, પછી મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય કચેરીએ કરી છે, પછી જિલ્લા વિકાસ અધિકારીએ કરેલી છે કચેરીમાં. એટલે અવારનવાર ઘણો સમય થઈ ગયો, એમ 6 મહિનાથી હું આ કાર્યની પાછળ છું પણ તોય છતાં કોઈ સરકાર એક્શનમાં આવી નથી કે કોઈ હજી તપાસ સારી કોઈ મોકલી નથી. એમ સરપંચે દબાણ કરેલું છે એવું કંઈ છે? હા, સરપંચે મથાવડા ગામની અંદર એના પિતાનું દબાણ છે, ક્રમ નંબર 5, એમનો ક્રમ નંબર 5 છે અને એ નંબર ઉપર એ પોતે રહે છે અને વસવાટ ભોગવે છે. અને હાલની અંદર દબાણ હોવા છતાં એના પત્ની સરપંચ છે, તો છતાં પણ સરપંચ એના પતિ ઘુસાભાઈ જે પોતે સાઇન કરીને 2.5 વર્ષથી આ કારોબારને આગળ ચલાવે છે ગામ પંચાયતમાં. આંગણવાડીનું બાંધકામ કરેલ છે એમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે, પછી સ્મશાન મંદિરની ફરતે જે બાઉન્ડ્રી કરેલ છે તેમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે. અને ગામ લોકોને મોટા મોટી તો એ સ્વચ્છતા માટે જો એવું કહેવામાં આવે તો ગામ લોકોને પાણી જ દૂષિત પાવામાં આવે છે. ગામ લોકોને તળાવનું પાણી કૂવામાં નાખીને કૂવામાંથી પછી ગામ લોકોને પાણી આપવામાં આવે છે અને તોય છતાં સરકાર કોઈ એક્શનમાં આવતી નથી. એટલે હું મારે એટલી વિનંતી છે કે સરકારને કે આ આ આ કાર્ય ઉપર પગલાં તમે લ્યો અને કોઈ સારી તટસ્થ ટીમને મોકલો અને આની તપાસ કરાવો. મારી બસ આટલી જ વિનંતી છે સરકારને, બીજું કોઈ મારી વિનંતી નથી.